बगसरा शहर में कोळी समाज वाड़ी खाते आम आदमी पार्टी जनरल सेक्रेटरी ईसुदान गढ़वी जनसंवाद कार्यक्रम योजायो हतो, जेमा कार्यकर्ताओं में भारे उत्साह जोवा मळ्यो हतो। गुजरात में 2022 ना चूंटणी ना पड़घम वागी रह्या छे, त्यारे हवे भाजप अने कांग्रेस साथे आम आदमी पार्टी ना कार्यकर्ताओं पण सक्रिय थता जोवा मळ्या छे। वधुमां वधु लोको आम आदमी पार्टी में जोड़ाय तेवा प्रयासों कर्या छे। त्यारे अमरेली ना बगसरा शहर में भूतनाथ मंदिर नी कोळी समाज वाड़ी सुधी बाइक रेली योजी आप नेता ईसुदान गढ़वी लोकोने अभिवादन કર્યું હતું। ત્યારબાદ કોળી સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કે ખેડૂતોને જે સાંતળી નદી પર જે ડેમ બનાવવાની જે 36 વર્ષથી ભાજપ કોંગ્રેસની મિલીભગતના કારણે અને એના અટકાવવાના કારણે બન્યું નથી એની ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખેડૂતોને પૂરતું વળતર આપીને ડેમ બનાવી દેવામાં આવશે, જેથી 42 ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ શકે। સાથે સાથે બગસરા ધારી અને અમરેલી જિલ્લામાં જે પણ નાના નાના પ્રશ્નો છે, વીજળી દિવસે આપવાની વાત હોય, દીપડાનો ત્રાસ હોય, ગુંડ અને રોજડાનો ત્રાસ હોય, તો આ માટેની વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે કરી દેવા માટેની પણ ખાતરી આપી છે। સાહેબ, આજે લઠ્ઠાકાંડનું શું છે ગુજરાતમાં? લઠ્ઠાકાંડ ભાજપના નેતાઓના મિલીભગતના કારણે લઠ્ઠાકાંડ થાય છે। ભાજપના નેતાઓ અને અધિકારીઓ બેફામ પણે કરોડો રૂપિયાનો દારૂનો બિઝનેસ કરે છે, નશાબંધી છે, છતાંય પણ દારૂના વેપલા કરે છે, વચ્ચે ડ્રગ્સ પણ પકડાનું હતું, તો મને તો શંકા છે કે ડ્રગ્સમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા હોઈ શકે છે, તો જ ડ્રગ્સ અહીંયા બેફામ પણે વેચાય। અને એ ધંધા કરતાં કરતાં આખરે ભાજપના નેતાઓએ લોકોના જીવ લીધા, લઠ્ઠાકાંડ કર્યું, અને લઠ્ઠાકાંડ કર્યા પછી પણ આજે એમ નથી કહેતા કે દારૂ પીવાથી, એમ કહે છે કેમિકલ પીવાથી। હવે કેમિકલ કોઈ પ્રજા થોડી મૂર્ખ છે કેમિકલ પીએ, એટલે ભાજપના નેતાઓ જે મૃત્યુ પામ્યા છે એમનું પણ મલાજો નથી જાળવતા, અને એના કારણે આજે આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે કે ભાજપને એક તો સરકાર ચલાવતા આવડતી નથી હવે ભાજપના નેતાઓને, બીજું કે બધા ભાગ બટાઈ કરે છે, ત્રીજું કે એને 4 મહિના જ રહ્યા છે એટલે લૂંટ ચલાવી છે, 4 મહિનામાં જેટલા રૂપિયા ભેગા થાય એટલા કરી લે। પણ ભાજપના નેતાઓને ચેતવણી આપું છું કે જેટલી પણ ફાઇલ છેલ્લા 6 મહિનામાં તમે જે ઉતાવળે પાસ કરી છે, જે ભાગ બટાઈ કરી છે, જે કરપ્શન કરી રહ્યા છો, આમ આદમીની સરકાર આવશે એટલે બધી ખોલશે અને ફરીથી તમારે જેલમાં જવું પડશે અને પ્રજાને એ નાણાં પરત કરવામાં આવશે, એટલે તમે અત્યારે બૂચ મારવાનો ધંધો બંધ કરો। બગસરામાં ભાજપ અને કોંગ્રેસથી કંટાળી ધારી બગસરામાં લોકો આજે દારીમાં પણ ખૂબ જોડાયા હતા, અહીંયા પણ લોકો આગેવાનો જોડાયા છે, એટલા માટે કે ભાજપને લોકો મત આપવા માંગતા નથી, પ્રજાએ કોંગ્રેસને મત આપ્યો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવી આવ્યા છે, એટલે હવે એ વેચાણ ખરીદ વેચાણનો જે સંબંધ છે એ ખુલ્લો પડી ગયો છે। એટલે ધારીની પ્રજાએ તો નક્કી જ કરી લીધું છે કે આ વખતે અમારે આમ આદમી સિવાય કોઈ ભાજપ કોંગ્રેસના નેતાને ઘૂસવા પણ નથી દેવું। વીસ ઉપરાંત કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને ખેસ ધારણ કર્યો હતો। આજુબાજુ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એક જ સૂર જોવા મળ્યો હતો, બસ હવે ગુજરાતમાં પરિવર્તન જોઈએ। આ તકે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા। અશોક મણવર સાથે સમય મીડિયા ન્યૂઝ અમરેલી।